નમસ્કાર દર્શક મિત્રો, સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ પીએનબી કૌભાંડમાં ઉછળ્યું. રૂપિયા 2 કરોડ લીધા હોવાનો આક્ષેપ પીએનબી કૌભાંડના આરોપી સતીશ સનાએ 2 કરોડ આપ્યા હોવાની કરી કબૂલાત. પાટણ વિશ્વ વિરાસત પખવાડિયાની થઈ ફીકી શરૂઆત. રાણવી વાવ ખાતે આ કાર્યક્રમની કોઈ પણ પ્રકારની જાહેરાત ના કરવામાં આવતા ઇતિહાસ પ્રેમીઓમાં વ્યાપી નારાજગી. જાહેરાતના અભાવે આ સુંદર મજાના કાર્યક્રમમાં જોવા મળી પાંખી હાજરી. તો પાટણમાં થઈ વિશ્વ અકસ્માત દિવસની પણ ઉજવણી. ટ્રાફિકના પોલીસ જવાનોએ લોકોને સમજાવ્યા ટ્રાફિકના નિયમો. ગિરનાર લીલી પરિક્રમાના પ્રથમ દિવસે લાખો ભક્તોની ઉમટી ભીડ. તો ગિરનારની ફરતે 36 કિલોમીટરના વિસ્તારમાં 4 દિવસીય પરિક્રમા થઈ ચાલુ. અને સિદ્ધપુર તાલુકાના કિંબવા પ્રાથમિક શાળાના શિક્ષકો વિરુદ્ધ ગ્રામજનોએ કરી જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ. ખોટા બિલો રજૂ કરી નાણાકીય લાભ લીધો હોવાનો આક્ષેપ. હવે જોઈશું સમય ગુજરાત ન્યૂઝ વિસ્તારથી. ભારતનું સૌથી મોટું બેન્કિંગ કૌભાંડ એટલે પંજાબ નેશનલ બેંક કૌભાંડ. ત્યારે સૂત્રોની જાણકારી પ્રમાણે આજ રોજ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ આ બેન્કીય કૌભાંડમાં સામે આવ્યું છે. તેમણે અંદાજિત 2 કરોડ રૂપિયા લીધા હોવાના તેમના પર આક્ષેપ મૂકવામાં આવ્યા છે. ત્યારે સીબીઆઈ દ્વારા તપાસ રિપોર્ટમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ દર્શાવ્યું હોવાનું સીબીઆઈના અહેવાલમાં સામે આવ્યું છે. પીએનબી કૌભાંડના આરોપી સતીશ સનાએ રૂપિયા 2 કરોડ આપ્યા હોવાની કબૂલાત કરી હતી. હરિભાઈ ચૌધરી રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન પણ રહી ચૂકેલા છે અને તેઓ હાલમાં લઘુ ઉદ્યોગ મંત્રાલય પણ સંભાળી રહ્યા છે. આજે હમણાં નવા સમાચાર મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી પીએનબી કૌભાંડની અંદર એમનો હાથ કાળો થયો એવું લાગે છે. અને સુપ્રીમ કોર્ટમાં જે સીબીઆઈએ ખુલાસો કર્યો છે એની અંદર એમનું નામ ખુલ્યું છે. ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ભ્રષ્ટાચાર મિટાવવા માટેની વાતો કરે છે અને એક બાજુ પાછલા બારણે જો ભ્રષ્ટાચાર કરતી હોય અને આ વાત સાચી હોય તો હરિભાઈ ચૌધરીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. બનાસકાંઠા અને આમ આદમી પાર્ટીમાંથી હું ગુજરાતમાંથી એમની રાજીનામાની માગણી કરું છું અને સહર્ષ પાર્ટી આવું રાજીનામું સ્વીકારી લેવું જોઈએ. આવા દાગી નેતાઓને ભારતીય જનતા પાર્ટીને એ જે લોકો એમના સિદ્ધાંત પ્રમાણે બોલે છે એ પ્રમાણે એમને રાખવાનું જોઈએ અને એમને રાજીનામું આપવું જોઈએ અને એમને સ્વીકારવું પણ જોઈએ. પાટણ જિલ્લામાં ડોગ બાઇટ ઇન્જેક્શનનો સ્ટોક ખાલી થતા ગરીબ દર્દીઓને પૈસા ખર્ચીને ધારપુર મફત ઇન્જેક્શન લેવા જવું પડે છે. આ સ્થિતિ માત્ર પાટણ સિવિલ પૂરતી નથી પણ પાટણ જિલ્લામાં આવેલ 50થી વધુ સરકારી દવાખાનામાં આ પ્રશ્ન ઉભો થયો છે. આ અંગે પાટણ સિવિલ હોસ્પિટલના એમઆરઓને પૂછતા તેમણે સરકારી રેકોર્ડ મુજબ સ્ટોક હમણાં જ ખલાસ થયો છે અને અમે જવાબ આપ્યો છે અને ગાંધીનગર અમે જાણ કરીશું અને સ્ટોક આવશે એટલે અમે વ્યવસ્થા કરીશું. પાટણમાં રોજના 5થી વધુ ડોગ બાઇટના કેસ આવે છે. પાટણ સિવિલમાં ડોગ બાઇટ ઇન્જેક્શનની વ્યવસ્થા નહીં હોવાને કારણે પાટણથી 7 કિલોમીટર દૂર ધારપુર મેડિકલ કોલેજમાં ઇન્જેક્શન લેવા માટે જવું પડે છે અને તેનો ખર્ચ 100 રૂપિયા આવે છે. આ ગરીબ દર્દીઓ માટેની વાત કરતી સરકાર અને વિકાસની વાતો કરતી કાર્યકરો એક વખત પાટણ સિવિલની મુલાકાત લેવી જોઈએ અને પછી જ વિકાસની વાતો કરવી જોઈએ. ડોગ બાઇટ ઇન્જેક્શનનો સ્ટોક ગાંધીનગરમાં પણ નથી તેવું સૂત્રો પાસેથી જણાવવા મળેલ છે. ત્યારે આગામી શિયાળો પાટણ સહિત રાજ્યની પ્રજા માટે શ્વાનથી સાવધાન રહેવું પડશે. ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક અવેલેબલ નથી અને કાલે સવાર સુધી ઇન્જેક્શન છેલ્લું આપેલું છે અને હાલ પૂરતો સ્ટોક નથી. અમે ઉપર ડિમાન્ડ કરેલી છે ગાંધીનગર લેવલે, એ લોકો સ્ટોક ફાળવે છે. અમે જિલ્લામાં ફાળવતા હોઈએ છીએ સીએસસીમાં બધી અને અમારી પાસે જે સ્ટોક આવશે તાત્કાલિક ચાલુ કરી દઈશું. અને અત્યારે અમે દર મહિને એવરેજ 700 થી 800 ડોઝ જતા હોય છે પાટણ સિવિલ હોસ્પિટલની અંદર. એટલે પૂરતો સ્ટોક ગાંધીનગર લેવલેથી આવે એટલે અમે આખી સીએસસીમાં ફાળવી દઈશું અને અત્યારે અમે વ્યાપાર ચાલુ કરી દઈશું. અત્યારે અમારે સ્ટોક ન હોતી ગાંધીનગર મોકલતા હોય, સોરી આપણે ધારપુર મોકલતા હોઈએ છીએ અમે ઇન્જેક્શન લેવા માટે, જ્યાં ફ્રી આપવામાં આવે છે. આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર માસની તારીખ 19મી થી તારીખ 25 સુધી વિશ્વ વિરાસત સપ્તાહ તરીકે ઉજવણી થાય છે. ત્યારે આ કાર્યક્રમ પાટણમાં છેલ્લા 5 વર્ષથી ઉજવણી થાય છે પણ યોગ્ય માહિતીના અભાવે આ સુંદર મજાના કાર્યક્રમમાં આજે પાંખી હાજરી વચ્ચે ખુલ્લો મુકાયો હતો, જે ઇતિહાસ પ્રેમીઓમાં નારાજગી વ્યાપી હતી. ગુજરાતમાં વિશ્વ વિરાસત 3 જગ્યા સ્થાન પામી છે. સૌ પહેલી પાવાગઢની ચાંપાનેર, બીજા નંબરે પાટણની રાણીની વાવ અને ત્રીજા નંબરે અમદાવાદને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે.
વિશ્વવિખ્યાત અને રિઝર્વ બેંકે ઇન્ડિયન કરન્સી રૂપિયા 100ની નોટમાં સ્થાન પામેલ તે રાણીની વાવમાં આજે વિશ્વ વિરાસત પખવાડિયાની ઉજવણીનો કાર્યક્રમ રાખેલ હતો, પણ આ કાર્યક્રમની યોગ્ય જાહેરાત નહીં થતા લોક ઉપયોગી આ કાર્યક્રમ બની નથી શક્યો. પાટણની મુલાકાતે આવનાર પ્રવાસીઓ મુલાકાતીઓ આજે વિશ્વ વિરાસતની ઉજવણીથી અજાણ હતા. વહીવટી તંત્ર દિવાળી વેકેશનનું બહાનું કાઢે છે અને અધિકારીનું એવું કહેવું છે આ કાર્યક્રમ ક્યાં ઉજવવો તે નક્કી નહોતું. જોકે આ દલીલ એકદમ વાહિયાત લાગી, કારણ કે ઉજવણીની તારીખ નક્કી જ હતી તો રાણીની વાવ સ્થળે એક જાહેરાતનું બોર્ડ મૂકવાની જરૂરિયાત હતી, કારણ કે નવેમ્બર માસમાં માત્ર 15 દિવસમાં જ અહીં આવક રૂપિયા 62,800ની થઈ હતી, જેમાં ભારતીય પ્રવાસીઓ 1,300 અને વિદેશી પ્રવાસીઓ 75ની સંખ્યા હતી અને મુલાકાતીઓની ફીમાં 40 રૂપિયા પ્રવેશ ફી ભારતીયો માટે અને વિદેશીઓ માટે 600 રૂપિયા રાખ્યા છે. આ તો માત્ર 15 દિવસની વાત થઈ, પરંતુ છેલ્લા એક મહિનામાં 25,000 જેટલા પ્રવાસીઓએ વેકેશનનો લાભ લીધો હતો. નવાઈની વાત તો એ હતી કે આજની આ ઉજવણીમાં પાટણના એક પણ આગેવાનો કે ઇતિહાસવિદની ગેરહાજરી નોંધપાત્ર દેખાઈ હતી. આમ નીરસ અને ફીકી ઉજવણી દેખાઈ હતી. આજે દેવઉઠી 11 છે અને સાથે સાથે આજે તુલસી વિવાહનું પણ ધાર્મિક પર્વ છે, ત્યારે પાટણ શહેરમાં કેટલીક જગ્યાએ તુલસી વિવાહ યોજાયા હતા. પાટણ નજીક અનાવાડાના ભરવાડ સમાજ દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ યોજાય છે, ત્યારે આજે પણ શોભાયાત્રા નીકળી હતી અને પાટણ શહેરના રાજમાર્ગ પરથી પસાર થઈ શ્રમજીવી સોસાયટીમાં આવી હતી અને અહીંથી ધાર્મિક વિધિ બાદ આ શોભાયાત્રા પરત ફરી હતી. આ શોભાયાત્રામાં ધાર્મિક ગીત સંગીતના તાલે લોકો ઝૂમ્યા હતા. આમ આજે પાટણ શહેરમાં તુલસી વિવાહની ઉજવણી ધર્મમય માહોલમાં થઈ હતી. જૂનાગઢમાં હાલ લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હોય ત્યારે નોન પ્લાસ્ટિક ઝોન પણ આ એરિયાને કરવામાં આવ્યો હોય ત્યારે સર્વોદય નેચર ક્લબ જૂનાગઢના જાંબુડી નાકા પાસે આવેલા 4 રસ્તા પાસે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાના હેતુથી કાપડની થેલીનું વિતરણ મુક્ત ગિરનાર માટે સંકલ્પ લેવડાવ્યા હતા. આ કાર્ય માટે સર્વોદય નેચર ક્લબના સદસ્યો તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ જહેમત ઉઠાવી હતી, જેમાં પરિક્રમામાં આવતા લોકો પાસેથી પ્લાસ્ટિક થેલીઓ લઈને કાપડ થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ગિરનાર ક્ષેત્રમાં ઘટાડી શકાય અને ગિરનારને નોન પ્લાસ્ટિક મુક્ત બનાવી શકાય, જેમાં ભારે માત્રામાં પ્લાસ્ટિક લોકો પાસેથી એકત્ર કર્યું હતું અને કાપડની થેલીનું વિતરણ કર્યું હતું. મનેશ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે, તે પહેલા રોકાઈએ એક વિરામ માટે. સેમસંગ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર હવે આપનાથી તદ્દન નજીક. શ્રીજી એન્ટરપ્રાઇઝ સેમસંગ વન અવર સર્વિસ, કુશળ ટેકનિશિયન અને આધુનિક ઇક્વિપમેન્ટ દ્વારા આપના મોબાઈલની રાખે સંભાળ. એક્સટેન્ડ વોરંટીમાં 15% ડિસ્કાઉન્ટ. અમારે ત્યાં સેમસંગના તમામ મોડલની ઓરિજિનલ એસેસરીઝ મળશે. દિવાળી ધમાકા ઓફર. સોફ્ટવેર ફ્રીમાં અપડેટ કરી આપવામાં આવશે. સ્થળ શ્રીજી એન્ટરપ્રાઇઝ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર, પહેલું માળ, 7-11 કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. ન્યુ ભારત રેડિયો સેન્ટર, જ્યાં આપને મળશે LED TV, AC, ફ્રીજ જેવા અનેક હોમ એપ્લાયન્સીસ ની વિશાળ રેન્જ, 0% વ્યાજ દર પર સરળ હપ્તે. આજી જ મુલાકાત લો. દુકાન નંબર 1-11 આરાધના કોમ્પ્લેક્સ, ચતુર્ભુજ બાગ પાસે, પાટણ. શ્રી પાટણ જૈન મંદિર દ્વારા સંચાલિત BD સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરૂ કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. પ્લે ગ્રુપથી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ્સ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારુ આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો શ્રી BD સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, પાટીવાર દરવાજા બહાર, પાટણ. ઓમ ફેબ્રિકેશન, એલ્યુમિનિયમ સેક્શન,
એસીપી, એસએસ રેલિંગ, ફોલ સીલિંગ, એમએસ સેડ, સંતોષકારક કામ કરી આપવામાં આવશે. ઓમ ફેબ્રિકેશન, 6 કાશી એસ્ટેટ પાસે પટેલ સ્ટીલ, ચાણસ્મા હાઈવે, પાટણ. મોબાઈલ નંબર 98250 17324. કેર પેસ્ટ કંટ્રોલ, ઉધઈ ટ્રીટમેન્ટ, 100% ગેરંટી સાથે કરી આપનાર. આપના ઘર, ફેક્ટરી, ગોડાઉન તેમજ ઓફિસમાં 100% ગેરંટી સાથે ઉધઈ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. દિવાળી ધમાકા ઓફર, 35% ડિસ્કાઉન્ટ, ફક્ત ને ફક્ત દિવાળી સુધી જ. મોબાઈલ નંબર 85 11 22 13 12. માં દેવી શક્તિ જ્યોતિષ, 151% કામની ગેરંટી. મારું કરેલું અચૂક રહેશે. બધાથી પહેલા કામ, વાતો નહીં, ધક્કા નહીં, ખોટા ખર્ચ નહીં. સમય સાથે કામ, દરેક વાત ખાનગી રહેશે. વશીકરણ, છૂટાછેડા, મોટચોટ, લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ. સ્વતન મુક્તિ માટે તુરંત મળો. ભટકતી આત્માથી મુક્તિ. કલાકોમાં કોઈ કામ થતું નથી. નવા નામથી ચેતરાશો નહીં. પાટણમાં 23 વર્ષથી જૂના અને જાણીતા જ્યોતિષ. દરેક કામ ફક્ત ₹700. સ્થળ મા દેવી શક્તિ જ્યોતિષ, વેરાઈ ચકલા રોડ, 107 વ્યાસ મૂર્તિ એપાર્ટમેન્ટ, પાટણ. મોબાઈલ નંબર 94-297-25-573. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलो के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स, जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. વિરામ બાદ આગળ વધીએ. ભારતમાં દર વર્ષે હજારો લોકોનું એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે. એક સર્વેના અનુસાર ગઈ સાલ ભારતમાં કુલ 1,50,935 લોકો મોતને ભેટ્યા હતા. તો આજે વર્લ્ડ એક્સિડન્ટ ડેના દિવસે લોકોમાં ટ્રાફિકને લઈને અવેરનેસ આવે તે માટે વિશ્વ અકસ્માત ડેની ઉજવણીના ભાગરૂપે આજરોજ પાટણ શહેરમાં બગવાડા દરવાજા, ચતુર્ભુજ ભાગ, રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકના જવાનો દ્વારા અકસ્માતથી વિશે ચાલકોને સમજાવવામાં આવ્યું હતું. પાટણ ટ્રાફિકના જવાનો દ્વારા શહેરના અલગ અલગ પોઈન્ટો પર વાહન ચાલકોને સમજાવ્યું કે ટુ વ્હીલર ચાલકને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, ટ્રાફિકના નિયમો પાળવા જોઈએ, તેમજ કોઈ પણ પ્રકારનું વાહન હોય તે ઝડપી ચલાવવું જોઈએ નહીં વગેરે સૂચનો કરી વિશ્વ અકસ્માત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીનું વેકેશન આજે પૂરું થયું ને બીજી ટર્મના શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થતાં 21 દિવસ સુધી બંધ રહેલી સરસ્વતી મંદિરોના દ્વાર ખુલ્યા હતા અને બાળકો તેમજ વિદ્યાર્થીઓના આગમન સાથે વર્ગખંડોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ હતી. બીજા શૈક્ષણિક કાર્ય April 2019 સુધી ચાલશે. 140 દિવસના બીજા સત્રમાં પ્રિલિમરી પરીક્ષા January 2019માં છેલ્લા અઠવાડિયામાં યોજાશે. તો 12 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. બીજા શૈક્ષણિક સત્ર અભ્યાસની પ્રવૃત્તિ સાથે સાથે પ્રવાસનું આયોજન તેમજ શિયાળુ રમતગમતનું પણ આયોજન થશે. બીજું સત્ર રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. અમારા તમામ વિદ્યાર્થીઓને બીજા સત્રની અમે શુભેચ્છા પાઠવીએ છીએ. SSC અને HSCના બોર્ડના ફોર્મ ભરવાની કામગીરી અત્યારે ચાલુ છે. HSC એટલે કે ધોરણ 12 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે કે 20/11 છે. તેથી તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી અને ધોરણ 12 પરીક્ષા ખૂબ સારી જાય તેવી પણ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અમારે ત્યાંથી કુલ 235 વિદ્યાર્થીઓ રેગ્યુલર ફોર્મ ભર્યા છે અને અન્ય 60-70 વિદ્યાર્થીઓ એક્સટર્નલ ફોર્મ ભર્યા છે. જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હોય SSCની એટલે કે ધોરણ 10 1/12 છેલ્લી તારીખ છે. તેથી સમયસર બધાના ફોર્મ ભરાઈ જાય તેવી પણ અમે તાકીદ કરીએ છીએ. તમામ SSC અને HSCના વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષાઓ ચાલુ વર્ષ ખૂબ સારું જાય તેવી માતાજીને અમે
પ્રાર્થના કરી છે। રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોવાએ આજે મહારાષ્ટ્ર સરકારે જે પછાત આયોગની ભલામણ સ્વીકારીને મરાઠા સમુદાયને અનામત આપવાનો કેબિનેટમાં ઠરાવ કર્યો એ આનંદની વાત છે। મરાઠા સમુદાયની અનામતની વ્યાજબી માંગ એ સ્વીકારી છે। ગુજરાતની અંદર પણ પાટીદાર સમાજ છેલ્લા 3.5 વર્ષથી બંધારણીય અનામત મળે તે માટે માંગણી કરી રહ્યું છે અને આના માટે પછાત આયોગને કાયદેસર રીતે 12થી વધારે સર્વે કરીને પાટીદાર સમાજનો ઓબીસી અથવા તો સ્પેશિયલ કેસમાં કેટેગરીમાં સમાવેશ કરવાની માંગણી કરી રહ્યું છે। ત્યારે ગુજરાત સરકારની પાટીદાર વિરોધી માનસિકતા નીતિને કારણે પાટીદાર પ્રત્યે અન્યાય કરવામાં ગુજરાત સરકારે કોઈ બાકી રાખ્યું નથી। જે અરજીઓ કરવામાં આવી છે એ અરજીઓ પર કોઈ પ્રકારના પ્રત્યુત્તર પણ આપવામાં આવ્યા નથી, એ દુઃખ બાબત છે। આવતા દિવસોની અંદર પાટીદાર સમાજને એકત્રિત કરીને સમગ્ર ગુજરાતના પાટીદારના આગેવાનો અને ધાર્મિક સંસ્થાના વડીલ આગેવાનોને સાથે રાખીને પાટીદાર સમાજની અનામતની વ્યાજબી માંગને બુલંદ બનાવીને આ સરકારને 2018ની ચૂંટણી પહેલા એનકેન દબાવીને પાટીદાર સમાજને ન્યાય મળે એવા સહુના પ્રયત્નો હશે તેવું લલિત વસવાએ નિવેદન આપતા જણાવ્યું હતું। આજે મહારાષ્ટ્ર સરકારે પછાત આયોગની ભલામણ સ્વીકારી મરાઠા સમુદાયને અનામત આપવાનો જે કેબિનેટની અંદર ઠરાવ પસાર કર્યો એ આનંદની વાત છે, કારણ કે મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયની જે વ્યાજબી માંગણી હતી એ વ્યાજબી માંગણી સ્વીકારી છે। ગુજરાતની અંદર પણ પાટીદાર સમાજ છેલ્લા 3.5 વર્ષથી પાટીદાર સમાજને બંધારણીય અનામત મળે એના માટેની માંગણી કરી રહ્યું છે અને આના માટે પછાત વર્ગ આયોગને 12થી વધારે કાયદેસર રીતે સર્વે કરી પાટીદાર સમાજનો ઓબીસી અથવા તો સ્પેશિયલ કેટેગરીમાં સમાવેશ કરવાની માંગણી કરી રહ્યું છે। પરંતુ ગુજરાત સરકારની પાટીદાર વિરોધી માનસિક નીતિના કારણે પાટીદારો પ્રત્યે અન્યાય કરવામાં સરકાર કાંઈ બાકી રાખતી નથી। જે અરજીઓ કરવામાં આવી છે અરજીઓ ઉપર કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તરો પણ આપવામાં આવ્યા નથી, એ ખરેખર દુઃખદ બાબત છે। આવતા દિવસોની અંદર ફરીથી પાટીદાર સમાજને એકત્રિત કરી સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના આગેવાનોને સાથે લઈ અને અમારી ધાર્મિક સંસ્થાઓને સાથે લઈને પાટીદાર સમાજની જે અનામતની વાત છે એ અનામતની વાતને બુલંદ બનાવી અને આ સરકારને 2019ની ચૂંટણી પહેલાં એનકેન પ્રકારે દબાવી અને પાટીદાર સમાજને ન્યાય મળે એના માટેના અમારા સૌના પ્રયત્નો હશે। ગિરનાર પરિક્રમા પ્રવેશદ્વાર રૂપાંતરણ પાસે શ્રદ્ધાળુઓને જે પરિક્રમાના પ્રથમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ગિરનાર પરિક્રમા પ્રવેશદ્વાર રૂપાંતરણ ખાતે શ્રદ્ધાળુઓની આજે પરિક્રમાના પ્રથમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ગિરનાર એ અગ્નિકૃત પર્વત છે જેના ઉપર સિદ્ધ 84 સંતોના બેસણા છે। સંતો સુરાઓ અને સત્યોની આ પાવનકારી ભૂમિ છે કે જેના કારણે કણે કણમાં આદિ કવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરનારના સાવજની જગ પ્રસિદ્ધિની મહેક પ્રસરી રહી છે। આવી આ ધરતીમાંથી ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે। લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે। ગિરનારની ફરતે યોજાતી આ 36 કિલોમીટરની 4 દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોની ભક્તો આવે છે। આ પરિક્રમા કારતક સુદ 11 ચાલુ થાય છે, આમ પૂનમને દિવસે એટલે કે દેવદિવાળીના દિવસે શરૂઆત થાય છે। આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો કોઈ પાકો સમય મળતો નથી, પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભક્તિ થતી હતી। ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા છે, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો છે અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। ગિરનારની આ પરિક્રમા સ્વયંભૂ છે। આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે કારણ કે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાની લોકોને મોકો મળે છે। ગામનું નામ, મારું નામ છે નીતિન ગોસ્વામી, લાઠી મારું ગામ છે। હું અહીંયા દર વર્ષે આવું છું પ્રથમ કરવા, અમને બહુ મજા આવે છે અહીંયા પ્રથમ કરવાની, ને પ્રથમની અંદર કોઈ પ્રદૂષણ હોતું નથી એટલે ઝાડિયું ને એવું બધું હોય છે એટલે બહુ મજા આવે છે। અમે રસોઈ પણ 3.5 દિવસ અંદર રોકાઈ છીએ, રસોઈ જાતે બનાવી છીએ, એવું બધું કરવી છીએ અને બહુ જ મજા આવે છે પ્રથમમાં અમને।
સિદ્ધપુર તાલુકાના કિંબવા પ્રાથમિક શાળાના શિક્ષકો વિરુદ્ધ ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરતા આ મુદ્દો શિક્ષણ આલમમાં ચર્ચાસ્પદ બન્યો છે. આ કલ્યાણા એકે કિંબવા પ્રાથમિક શાળા 8માં સગાઉ પણ વિવાદોમાં આવી હતી અને શિક્ષકના મુદ્દે શાળામાં તાળાબંધી પણ થઈ હતી અને એક વીક શૈક્ષણિક કાર્ય પ્રભાવિત પણ થયું હતું અને આખરે જિલ્લા શિક્ષણ કચેરીની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો. પરંતુ શિક્ષકોના વર્તનમાં કોઈ ફેરફાર નહીં થતા આજે ગ્રામજન ફરી તેમની વિરુદ્ધ ફરિયાદ લઈને આવ્યા હતા અને આ વખતે ગ્રામજનોએ ગંભીર આક્ષેપો સાથે એસીબીમાં ફરિયાદ કરવાની રજૂઆત કરી છે. ગ્રામજનોનું એવું કહેવું છે કે આ શાળામાં ફરજ બજાવતા 6 શિક્ષકો ગામમાં રહ્યા નથી અને સરકાર પાસેથી ઘરભાડું સહિત વિવિધ નાણાકીય લાભ લીધા છે. તેમજ ગ્રામ પંચાયતની અન્ય સામાન્ય ચૂંટણીમાં શિક્ષકોની કામગીરી કરતા નહોતા અને ખોટા બિલો મૂકીને નાણાકીય લાભ લીધો છે. અનેક ફરિયાદો આક્ષેપો સાથે ગ્રામજનોએ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપી યોગ્ય તપાસ કરવા જણાવેલ છે અને આ શિક્ષકો સામે કોઈ પગલાં નહીં ભરાય તો સ્કૂલને તાળાબંધી સહિત અનેક કાર્યક્રમો આપવામાં આવશે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું. હું પટેલ દીક્ષિત આજે 19 તારીખના રોજ 2011 ડીપીઓ ઓફિસમાં આવેલો. મારી જૂની અરજીઓ કરેલી 1 વર્ષથી હું ધક્કા ખાઉં છું. એ વિષયનો કોઈ મને સંતોષકારક જવાબ મળેલો નહીં. મેં પ્રૂફ સાથે આમના ભ્રષ્ટાચાર પ્રિન્સિપલોને ભ્રષ્ટાચાર સાથેની મેં એમના અરજીઓ મોકલેલી છે. એનો આજે હું જવાબ લેવા માટે આવ્યો હતો તો જવાબ મને કોઈ સંતોષકારક મળેલો નથી. ઓફિશિયલી એમને કોઈ ઓર્ડર કરેલો છે પણ મને કોઈ ઓફિશિયલી જવાબ આપેલો નથી. છેલ્લા 1.5 વર્ષથી હું ધક્કા ખાવાના કારણે આજે હવે હું ભ્રષ્ટાચારને લઈ એસીબીની અંદર એક ફરિયાદ દાખલ કરવા માટે જાઉં છું. એની અંદર 6 શિક્ષકો, તાલુકા પ્રાઇમરી ઓફિસર, જિલ્લા પ્રાઇમરી ઓફિસર આ બધાની ભૂમિકા હોવાના કારણે આ બધાને અંદર ઇન્વોલ્વ કરેલા છે. એની એક એફઆઈઆર કોપી આજે પાટણ ખાતે નાન દૃશ્ય બ્યુરોની અંદર આજે હું સોંપવા માટે જાઉં છું. આ વિષય કિંબુવા ગામનો છે. જે વખતે તાળાબંધી કરેલી 1 વર્ષ પહેલાં અને એના આધારે અમને શૈલેષભાઈની જે શિક્ષક હતા, મેઇન શિક્ષક, મુખ્ય શિક્ષક, પ્રિન્સિપલ, એમની બદલી એમને કરેલી. પણ એની અંદર એમની તપાસની અંદર એમને કંઈ ડોક્યુમેન્ટ પુરાવા એમના વિરુદ્ધની અંદર કોઈ બહાર કાઢેલા નહીં. એ પછી મેં 6 મહિના સુધી મેં એના વિશે આરટીઆઈની માહિતી માગી અને એની અંદર બધા ઘણા બધા પુરાવા, એમના જે ખોટા વાઉચરો છે, એમની જે 12 કેજ્યુઅલ રજાઓ મળવી જોઈએ એની જગ્યાએ 24 1 વર્ષની કેજ્યુઅલ રજાઓ ભોગવેલી છે, કન્ટીજન્સીના બિલો, શાળા વિકાસ માટે જે ગ્રાન્ટો આવતી હતી એ ગ્રાન્ટોની અંદર ભ્રષ્ટાચાર આચરેલો છે, પોતે શિક્ષકો, બાકીના 6 કે 7 શિક્ષકો જે છે એ કિંબવા મુકામે નથી રહેતા, એ તેમ છતાં એમને ખોટી ઘરભાડાની પાવતીઓ બનાવી અને ઇન્કમ ટેક્સની અંદર એ ઘરભાડાની પાવતીઓ મૂકી અને સરકારના પૈસા નાણાંનો દુર્વ્યવહાર કરેલો છે. વત્તા એમને 8 કિલોમીટર, શિક્ષકોને 8 કિલોમીટરના એરિયાની અંદર રહેવાનો એવો એક પરિપત્ર હોય છે, પણ તેમ છતાં આ બધા 15 કિલોમીટર દૂર પાટણ મુકામે રહે છે. આ બધી વાત અને બાબતની અમે પંચાયતનો સરપંચના દાખલા સાથે અમે સબમિટ કરાવેલી છે પણ આ વિષયનો કોઈ એમને એમને શિક્ષાત્મક પગલાં અથવા તો કોઈ ઓફિશિયલી રિટર્ન ભરાવવાનો કંઈ ઉલ્લેખ ના કરતા આજે અમે કંટાળી હારી અને અમે હવે આ ભ્રષ્ટાચારની એક એફઆઈઆર નોંધાવવા જઈ રહ્યા છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ પીએનબી કૌભાંડમાં ઉછળ્યું. ₹2 કરોડ લીધા હોવાનો આક્ષેપ પીએનબી કૌભાંડના આરોપી સતીશ સનાએ 2 કરોડ આપ્યા હોવાની કરી કબૂલાત. પાટણ વિશ્વ વિરાસત પખવાડિયાની થઈ ફીકી શરૂઆત. રાણીની વાવ ખાતે આ કાર્યક્રમની કોઈ પણ પ્રકારની જાહેરાત ના કરવામાં આવતા ઇતિહાસ પ્રેમીઓમાં વ્યાપી નારાજગી. જાહેરાતના અભાવે આ સુંદર મજાના કાર્યક્રમમાં જોવા મળી પાંખી હાજરી. તો પાટણમાં થઈ વિશ્વ અકસ્માત દિવસની પણ ઉજવણી. ટ્રાફિકના પોલીસ જવાનોએ લોકોને સમજાવ્યા ટ્રાફિકના નિયમો. ગિરનાર લીલી પરિક્રમાના પ્રથમ દિવસે લાખો ભક્તોની ઉમટી ભીડ. તો ગિરનારની ફરતે 36 કિલોમીટરના વિસ્તારમાં 4 દિવસીય પરિક્રમા થઈ ચાલુ. અને સિદ્ધપુર તાલુકાના કિંબવા પ્રાથમિક શાળાના શિક્ષકો વિરુદ્ધ ગ્રામજનોએ કરી જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ. ખોટા બિલો રજૂ કરી નાણાકીય લાભ લીધો હોવાનો આક્ષેપ. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.